દૂરબીનની શોધ બાદ થનાર આઠમું અને માનવજાતિ દ્વારા નિરીક્ષણ થનાર સાતમું શુક્ર પારગમન 6 જૂન 2012 ના રોજ થનાર છે, જ્યારે શુક્ર પૃથ્વી અને સૂર્ય સીધી લીટીમાં અને એક સમતલમાં આવે છે ત્યારે શુક્ર ગ્રહ અને સૂર્ય ઉપરથી કાળા બિંદુ સ્વરૂપે જોઈ શકાય છે. આ ઘટનાને પારગમન કહેવામાં આવે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોવા જોઈએ તો સૂર્યમંડળના વિસ્તાર, કદ અને અંતર બાબતે આપણી જાણકારી વધારવામાં શુક્ર પારગમનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. આ ઘટના સંપૂર્ણપણે સૂર્યગ્રહણ જેવી કદાચ ભવ્ય ન લાગે પણ અતિ દુર્લભ ખગોળીય ઘટના હોવાને કારણે ખગોળ વિજ્ઞાનીઓ તેમજ આમ જનતા માટે આ ઘટના અતિ મહત્વની છે. 8 વર્ષ બાદ થતી આ ઘટના હવે પછી 105 વર્ષ બાદ એટલે કે ઈસવીસન 2170માં જોવા મળશે. આમ દુનિયામાં હાલ જીવિત મનુષ્ય માટે આ પારગમન જોવાની છેલ્લી તક ગણી શકાય. શુક્ર પારગમનની વિરલ ખગોળીય ઘટનાને લોકો સારી રીતે માણી શકે તથા તે દ્વારા સમાજમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ.